સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધારા ગામમાં આવેલા વજન કાંટાના સંચાલકની મધ્યરાત્રિ દરમિયાન આવેલા અજાણ્યા ઈસમોએ ગોળીમારી હત્યા કરી નાખવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. મહુવા તાલુકાના આંગલધારા ગામ ખાતે રહેતા સંજયસિંહ દિલીપસિંહ દેસાઈ નામના ખેડૂત ખેતી ઉપરાંત ગામમાં વજન કાંટો પણ ધરાવે છે. રાત્રિ દરમિયાન તેઓ વજન કાંટા પર હતા તે વખતે મધ્યરાત્રિના 2 વાગ્યાના અરસામાં આવેલા ઈસમોએ તેમના પર અંધાધૂંધ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં 4 ગોળી સંજયસિંહને વાગતા જ તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મોડી રાત્રે થયેલી આ ઘટના બાદ વજન કરાવવા માટે આવેલ સુમૂલ ડેરીના ટેન્કરના ચાલકે સંજયસિંહની હત્યા કરેલી લાશ જોતા તેમને પોલીસને જાણ કરતા જ સુરત જિલ્લા એસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. આજરોજ વહેલી સવારે 2 વાગ્યાથી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન અનાવલ વાંસદા રોડ ઉપર સંજયભાઈ દેસાઈ નામના ઈસમની એક વજન કાંટો છે. એ વજન કાંટાની નાનકડી કેબિનની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ એમને 7 રાઉન્ડ ફાયર કરી અને મારી નાખેલા છે. પ્રાથમિક તપાસ દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે એમના એમની કુટુંબની સાથેના ઝઘડાના કારણે કોઈ અંગત અદાવતથી જ એમનું મોત નિપજાવવામાં આવેલ છે. જેટલા શકમંદો છે એ શકમંદોની પૂછપરછ કરી અને ઝડપથી ગુનો ડિટેક્ટ કરવા માટે અમારા જિલ્લાની પોલીસ કાર્યરત થઈ ગઈ છે. અમે જે આ ફાયર આર્મ્સનો ઉપયોગ કરી અને મરણજનાને મારી નાખવામાં આવેલો છે એટલે અમે ફોરેન્સિકની ટીમ સાથે બેલેસ્ટિક એક્સપર્ટને બોલાવેલા છે, ડોગ સ્પર્ટને બોલાવેલી છે અને કેવા પ્રકારના આર્મ્સનો ઉપયોગ થયેલો હશે જે અમને FSL જણાવશે અને ઝડપથી આ મરણજનાને મારી નાખવાથી કોને ફાયદો થશે એવા લોકોને અમે પકડી અને પૂછપરછ કરી રહ્યા છીએ. જે એમની જમીનની બાબતમાં કૌટુંબિક ઝઘડો છે એ બાબતથી જ થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે.